જેઓ એક વિદ્યાર્થી અને એ વિદ્યાર્થી એ છોકરાને એક દિવસ સપનું આવ્યું સપનામાં ભગવાન આવ્યા એટલે મનમાં મુંજવતો પ્રશ્ન ભગવાન મૂક્યો કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે બધા નસીબ પહેલેથી લખી રાખો છો આ વાત સાચી ભગવાન કે સાચી પ્રભુ તમે નસીબ ક્યારે લખો ભગવાન જેવું લખો બધાના જીવનમાં એવું જ બને ભગવાન કે બિલકુલ એવું જ બને એ છોકરાને થયું તો પછી હું ખોટી મહેનત કરું છું હું શું થવાનો છું એ તો આપણે લખી રાખ્યું છે એ બાળકે ભગવાનને એવું કહ્યું કે પ્રભુ પ્રભુ તમે જે આ લખી રાખ્યું હોય એ વાંચવું હોય તો એ જોવું હોય તો ભગવાન કે આમ તો એ મારું સિક્રેટ ડિપાર્ટમેન્ટ છે કોઈને બતાવતો નથી પણ ચાલ હું તને બતાવું એ દીકરાને લઈને ભગવાન એક વિશાળ હોલમાં આવ્યા લાખોની સંખ્યામાં ચોપડાના થપ્પાઓ હતા પેલા છોકરાએ પૂછ્યું પ્રભુ કેટલા બધા ચોપડા છે ભગવાન કે હોય જ ને આ સાત અબજનું છે મારે બધાનું લખવાનું હોય પેલો કે આમાં ભાવનગર ચોપડો ગોતી કાઢો પ્રભુ

પણ ન વાંચી શકાય એવી થી માત્ર એક જ શબ્દમાં લખું છું પેલો છોકરો કે આ તો હદ થઈ કોઈ માણસ પચીસ પચાસ પંચોતેર કે સો વર્ષ જીવવાનો હોય અને આટલા લાંબા આયુષ્ય દરમિયાન શું કરવાનો છે એ તમે એક શબ્દમાં કેમ લખો ભગવાન કેટલી જ ભગવાન છું છોકરો કે લખો છો શું એ તો કહો હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો ભગવાન જે વાત કરે છે તે પેલા બાળકને એવું કે છે કે બેટા કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના છઠ્ઠા આખું પાનું કોરું મૂકી દઉં જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ હું તો ખાલી આશીર્વાદ આપું છું કે તારી ઈચ્છા પ્રમાણે થશે આપણી કારકિર્દી આપણે નક્કી કરવાની છે આપણું નસીબ આપણે કરવાનું છે એટલું યાદ રાખજો આજે કોઈ પણ વ્યક્તિ સફળતાની ટોચ પર બેઠી હોય તો એનું નસીબ એને પોતે લખ્યું છે અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખીણમાં પડી હોય તો એનું નસીબ પણ એને પોતે લખ્યું